આગળ વાત કરીએ ખેડા જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. નડિયાદ માટે આ ચિંતાજનક બાબત કહી શકાય. નવા 8 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કપડવંજમાં નવા 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે ગલતેશ્વર અને ખેડામાં નવો 1-1 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહેમદાબાદમાં 1 અને ચકલાસીમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર, કોરોના વિસ્ફોટ થયો હોય તે પ્રકારે કહી શકાય. નવા 14 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. નડિયાદમાં નવા 8 કોરોનાના પોઝિટિવ કેસ, કપડવંજમાં નવા 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગલતેશ્વર અને ખેડામાં પણ 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહેમદાબાદમાં 1 અને ચકલાસીમાં પણ 1 કોરોનાનો નવો પોઝિટિવ કેસ નોંધાયો છે. ખેડા જિલ્લા માટે ચિંતાજનક સમાચાર, કોરોના વિસ્ફોટ થયો છે. 14 નવા પોઝિટિવ કેસ, જ્યારે નડિયાદમાં જ નવા 8 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. કપડવંજમાં નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગલતેશ્વર અને ખેડામાં પણ 1 કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે મહેમદાબાદ તેમજ ચકલાસીમાં પણ 1-1 કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ચિંતાજનક બાબત કહી શકાય. શહેરી વિસ્તાર સહિત હવે ગ્રામ્ય વિસ્તારો છે તે પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ખેડામાં 14 કેસ જે સામે આવ્યા છે. નડિયાદમાં નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. કપડવંજ સહિત આસપાસના પંથકો છે ત્યાં પણ કોરોનાનું સંક્રમણ છે તે વધ્યું છે.